नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી ખાતે ઈટ રાઇટ મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સીસ, ધ મહારાજા યુનિવર્સિટી ઓફ બરોડા, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, જીઓઆઈ તથા વડોદરા કોર્પોરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ બરછટ ધાન્યની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. બરછટ ધાન્ય પારંપરિક ખોરાકમાંનું એક છે. તે અત્યંત પૌષ્ટિક, સુપાચક અને ગુણકારી હોવાથી ભારતવાસીઓ વિપુલ પ્રમાણમાં તેનો ઉપયોગ કરે છે, જેમાં જુવાર, નાગલી, બાજરી, કોદરી, સામો વગેરેનો સમાવેશ થાય છે. બરછટ ધાન્ય આખું લોટ ફણગાવેલ અથવા સીકીને વાપરી શકાય છે. બરછટ ધાન્યની વાનગીઓ નાના બાળકો, સ્ત્રીઓ, સગર્ભા, ધાત્રી માતાઓ તથા પુખ્ત અને વૃદ્ધો પણ ખાઈ શકે છે. આ ધાન્ય આરોગવાથી હૃદયરોગ, બ્લડ શુગર, પાચન રોગ સામે રક્ષણ મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સાથે મેદસ્વીતાને નિયંત્રિત કરે છે. એમએસ યુનિવર્સિટી ખાતે ઈટ રાઇટ મિલેટ્સ મેળા દરમિયાન તજજ્ઞોના વક્તવ્ય સહિતના કાર્યક્રમ પણ યોજાવાના છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય ધોરણે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે જાહેર કરવામાં આવેલ છે. મિલેટ એટલે આપણે બરછટ અનાજ કહીએ, જેમાં બાજરી, જુવાર, મકાઈ, રાગી જેવા અનાજોનો સમાવેશ થાય છે. એટલે ભારત સરકારે ખાસ યુનો ખાતે વિનંતી કરી કે આ વર્ષને મિલેટ યર તરીકે જાહેર કરવામાં આવે. એ અનુસંધાને આ વર્ષને મિલેટ યર જાહેર કરેલું છે. આ મિલેટ યર જાહેર કરવાનો હેતુ એ જ છે કે લોકો એમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને એવી અનાજ ખાય કે જેનાથી એમની તંદુરસ્તી વધે અને એનું આરોગ્ય સચવાઈ રહે. એટલે એના અનુસંધાને આજરોજ વડોદરા કોર્પોરેશન અને એમએસ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક રેલીનું આયોજન સવારે કરવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આજે બપોરે વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આગામી 12 તારીખના રોજ એમએસ યુનિવર્સિટી ખાતે મિલેટમાંથી બનેલી વાનગીઓનું એક એક્ઝિબિશન રાખવામાં આવેલ છે. તેવી જ રીતે મિલેટ એટલે કે બરછટ અનાજનું પણ ત્યાં પ્રદર્શન કરવામાં આવશે અને લોકોને એના આહારમાં ઉપયોગ કરવાથી શું શું ફાયદા થાય એની પણ એ દિવસે જાણકારી આપવામાં આવશે. મોટી સંખ્યામાં નાગરિકો આ પ્રદર્શનનો લાભ લે એવી પણ મારી ખાસ વિનંતી છે.